हेलो विद्यार्थी मित्रों, केम छे बधाने? मजामां? तो विद्यार्थी मित्रों, आजना आ वीडियो में आपणे खास जे नानू आतरडू आगळना वीडियो में चलाव्युं हतुं ए ज नानू आतरडू आपणा पाचन मार्गनो एक भाग रेडी ए नाना आतरडाने आपणे जे छे आखी थियरी एनी पूरी करवानी छे आ वीडियो में अने खास जठर छे एना विषे तमे अभ्यास कर्यो रेडी अने आपणा पाचन मार्गनो सौथी जो कोई अगत्यनो भाग होय तो ये जठर छे। खास याद राखजो, जठरनु जे कार्य छे अत्यंत छे सरळ परंतु एकदम जटिल कार्य पण कही शकाय। कारण के पाचन जे काही थाय छे एमां सौथी वधु जे काही प्रोटीन होय छे, प्रोटीननुं पाचन अंशतः पाचन जठरमां थाय छे, आपणे जाणीए छीए। तो आ जठर छे ए खूब ज अगत्यनुं छे। जठरमां केटलाक अगत्यना अंतस्त्रावो थाय छे, जे खोराकमां रहेला जे पाचक रेषाओ छे रेडी ए पाचक रेषाओने खास करी अने जे छे जीवित करे छे, अने आ जे खोराक छे एनું શું થઈ જાય છે? પાચન થઈ જાય છે રેડી। તો આ ખાસ અગત્યનું છે। તો ચાલો ફર્સ્ટ ઓફ ઓલ આપણે આ જઠર જે છે એની વાત કરીએ કે જઠર છે એની શોધ કઈ રીતે થઈ રેડી। ખબર છે આપણે આપણા પાચન માર્ગ છે એના કુલ છ ભાગ ભણીએ છીએ, એમાં છેલ્લો ભાગ છે મળદ્વાર રેડી। તો આ જે જઠર છે એ પણ પાચન માર્ગનો એક ભાગ જ છે। હવે જુઓ આ જઠર છે એની જે શોધ છે એ એક આકસ્મિક રીતે થઈ છે રેડી। આપણે કંઈ જાણતા નહોતા કે આપણે જે ખોરાક ખાઈએ છીએ એનું પાચન કઈ રીતે થાય છે, ખોરાક કઈ રીતે પાચન માર્ગના એક એક ભાગમાં પસાર થઈ અને ખોરાકમાં રહેલ જે કાર્બોદિત પ્રોટીન ચરબી એ બધાનું પાચન થાય છે તો એ કેવી રીતે થાય છે, કયા પાચન માર્ગમાં કયા પોષક તત્વોનું પાચન થાય છે એ કંઈ આપણે જાણતા જ નહોતા। પરંતુ જુઓ એક દિવસે શું બને છે, તો કે એક દિવસે એક માર્ટિન નામનો એક વ્યક્તિ હોય છે, એને જે છે એ ગોળી લાગે છે રેડી। જઠરનું કાર્ય જે છે એ ખૂબ જ વિચિત્ર અને આકસ્મિક રીતે શોધાયું છે। 1822ની આ એક ઘટના છે અને એમાં એક વૈજ્ઞાનિક તો ન કહી શકાય પણ એક સાદો એવો આપણા જેવો મનુષ્ય હતો એલેક્સિસ માર્ટિન, આ માર્ટિન છે એને જે છે એક વર્ષ શું લાગે છે, તો કે ગોળી લાગે છે, બંદૂકની જે ગોળી હોય છે એ જુઓ અહીંયા જે છે એ લાગે છે। હવે કોઈ જાણતું નહોતું ત્યારે કે આપણા શરીરની અંદર આ માર્ટિન ભાઈને જ્યાં ગોળી લાગી છે ને જઠર આવેલું હોય છે, કોઈ જાણતું નહોતું રેડી। પરંતુ આ માર્ટિન જે છે ને ગોળી લાગી, ચલો હવે આ ગોળીએ છાતીની દિવાલને ઈજા પહોંચાડી અને જઠરમાં જે છે કાણું પાડી નાખ્યું। જુઓ હજી સુધી આપણે જઠરને જાણતા ન હતા રેડી, પરંતુ એને જે કાંઈ માર્ટિનને ગોળી લાગે છે એ એકદમ જઠર જે છે ત્યાં સુધી આપણા શરીરમાં અંદર જે છે ઘૂસી જાય છે। તેને એક અમેરિકન આર્મી ચિકિત્સક વિલિયમ બ્યુમોન્ટ પાસે લઈ જવામાં આવ્યો, એટલે કે આ જે માર્ટિન છે જેને ગોળી લઈ ગઈ છે એ વ્યક્તિને ક્યાં લઈ ગયા આવે, તો કે ઓલો જે આર્મી ચિકિત્સક મીન્સ કે આર્મી છે એનો જે મેન ડૉક્ટર હોય એની પાસે આ માર્ટિનને લઈ જાય છે રેડી। એટલે આ બ્યુમોન્ટ છે એ એક ડૉક્ટર છે અને એની પાસે હવે માર્ટિન છે એ પોતાનો ઈલાજ કરવા ગયો છે। તેણે દર્દીને તો બચાવી લીધો, એટલે માર્ટિનને તો બચાવી લીધો, પરંતુ તે વ્યવસ્થિત રીતે આ જે કાણું હતું એને બંધ કરવામાં અસક્ષમ રહ્યો, એટલે જે બંદૂક લાગી હતી એના કારણે જે કાણું થઈ ગયું હતું જઠરમાં એ જઠરનું કાણું બૂરવામાં આ જે બ્યુમોન્ટ નામનો જે ડૉક્ટર હતો એ ડૉક્ટર નિષ્ફળ નીવડ્યો, અસક્ષમ થયો રેડી। મીન્સ કે એ સરખી રીતે એનો ઈલાજ કરી શક્યો નહીં, પરંતુ માર્ટિન તો બચી ગયો છે અને તેને પટ્ટી બાંધેલી સ્થિતિમાં જ રાખ્યું। બ્યુમોન્ટને કાણા દ્વારા જઠરની અંદર જોવાની અદ્ભુત તક મળી છે। હવે આ બ્યુમોન્ટ છે એ પોતાનું કાર્ય સારી રીતે ન કરી શક્યો, તો આ જે કાણું છે એનું ફરી વખત આ બ્યુમોન્ટે અવલોકન કર્યું કે ખરેખર આ જે કાંઈ માર્ટિન નામના વ્યક્તિને ગોળી લઈ ગઈ છે, જઠરમાં જે કાણું પડી ગયું છે એ કાણું જે છે એના થ્રુ આ કાણા થ્રુ આ જે
બ્યુમોન્ટ નામનો જે ડોક્ટર હતો એને એવી તક મળી કે ખરેખર એને જ્યાં ગોળી લાગી છે, જે કાણું પડ્યું છે એ ભાગ શું છે આપણા શરીરનું, દેખાડી એ જે ભાગ છે અહીંયા કેવું કાર્ય થાય છે. તો હવે જુઓ, આ જે કાંઈ બ્યુમોન્ટ નામનો જે ચિકિત્સક હશે એ આપણા ખોરાક ઉપર જઠર દ્વારા જે આખી પ્રક્રિયા થાય છે એ જોવે છે, રેડી. એટલે તેણે જે છે આ જઠર શું આપણા ખોરાકમાં પાચન માટેની ક્રિયામાં અગત્યનું કાર્ય કરે છે એવી સમજ માટેની જે આખી ઓળખ છે એ પહેલાં બ્યુમોન્ટે કરી દીધી. એટલે બ્યુમોન્ટે જોયું કે જઠરમાં ખોરાક વલોવાય છે, તેની દિવાલમાં એવું પ્રવાહી સ્ત્રવે છે કે જે ખોરાકનું પાચન કરે છે, અને તેણે એ પણ જોયેલું કે જઠરમાં પાચન પૂર્ણ થયા બાદ ખોરાક એ જઠરના અંત ખુલ્લા માર્ગ માટે નાના આંતરડામાં પહોંચે છે. આ બ્યુમોન્ટ જે છે એ આ બધું જોઈ શક્યો, કારણ કે ઓલું કાણું હતું ને એટલા માટે. તો બ્યુમોન્ટે શું જોયું? તો કે જઠરમાં ખોરાક વલોવાય છે. પછી તો કે બ્યુમોન્ટે એ પણ અવલોકન કર્યું કે જઠરની દિવાલ છે એ એક પ્રકારનું પ્રવાહી છે, એને જે છે ખોરાક ઉપર નાખે છે, ખોરાક જે છે એના ઉપર શું કરે છે તો કે એનો સ્ત્રાવ કરે છે, અને આ ખોરાક જે છે એનું પાચન જે છે કરી નાખે છે. તેણે એ પણ જોયું કે જઠરમાં પાચન પૂર્ણ થયા બાદ ખોરાક એ જઠરના અંતના ખુલ્લા માર્ગ માટે નાના આંતરડામાં પહોંચી જાય છે. તો આ રીતે જઠરની આખી શોધ થાય છે, જઠરનું જે કાર્ય છે એ ખબર પડે છે કે ખરેખર જઠર આપણા ખોરાક ઉપર કેવું કેવું કાર્ય કરે છે. ત્યાર પછી જુઓ, કાર્બોદિત પ્રોટીન અને ચરબી ઉપર કાર્ય કરી તેને સરળ સ્વરૂપમાં ફેરવે છે, એટલે કે હવે નાનું આંતરડું છે એનું કાર્ય છે. અંશતઃ પાચિત ખોરાક હવે નાના આંતરડાના નીચેના ભાગે પહોંચે છે, જ્યાં નાના નાના આંતરડાના પાચક રસો એ ખોરાકના બધા ઘટકોનું પાચન પૂર્ણ કરે છે. તો ખાસ યાદ રાખજો કે પાચન પૂર્ણ ક્યાં થાય? તો કે નાના આંતરડામાં. રેડી, પાચન પૂર્ણ ક્યાં થાય? તો કે નાના આંતરડામાં. કાર્બોદિતનું પાચન થઈ અને ગ્લુકોઝ જેવી સરળ શર્કરામાં, ચરબીનું પાચન થઈ ફેટી એસિડ અને ગ્લિસરોલમાં, અને પ્રોટીનનું પાચન થઈને એમિનો એસિડમાં રૂપાંતરિત થાય છે. આ આપણે કાલના લેક્ચરમાં જોયું હતું કે આપણા નાના આંતરડામાં પ્રોટીન જે છે એનું પાચન થઈને શું બને? એમિનો એસિડ. આપણા નાના આંતરડામાં કાર્બોદિતનું પાચન થઈને શેમાં રૂપાંતરિત થઈ જાય? ગ્લુકોઝમાં. આપણા નાના આંતરડામાં ચરબીનું પાચન થઈને શેમાં રૂપાંતરિત થઈ જાય? ફેટી એસિડ અને ગ્લિસરોલમાં. તો આ ખાસ યાદ રાખજો, તમને કોઈ પૂછે કે નાના આંતરડામાં કાર્બોદિતનું પાચન થઈ અને ખાલી જગ્યામાં રૂપાંતરણ થઈ જાય તો શું આવે? ગ્લુકોઝ આવે. તમને એમ પ્રશ્ન પૂછે કે ભાઈ નાના આંતરડામાં ચરબીનું પાચન થઈ અને ખાલી જગ્યાને ખાલી જગ્યામાં રૂપાંતરિત થઈ જાય છે તો ફેટી એસિડ અને ગ્લિસરોલમાં, અને એવી જ રીતે જો તમને પૂછે કે નાના આંતરડામાં પ્રોટીનનું પાચન થઈ અને ખાલી જગ્યામાં રૂપાંતરિત થઈ જાય છે તો એમિનો એસિડમાં. આ ત્રણ વસ્તુ, ત્રણ પ્રશ્ન તમારે ખાસ યાદ રાખવાના છે, એમાંનો એક પ્રશ્ન તમારી એક્ઝામમાં હશે. રેડી, એટલે ખાસ તમારી નોટબુકમાં આ ત્રણે ત્રણ પ્રશ્ન સુવાક્ય અક્ષરે નોંધી લેજો. રેડી, ચલો હવે આપણે જોઈએ નાનામાં શોષણ કઈ રીતે થાય. રેડી, આપણે કીધું કે નાના આંતરડામાં આપણા ખોરાકનું સંપૂર્ણ પાચન થઈ ગયું છે. હવે જુઓ, આ જે નાનું આંતરડું છે એમાં શોષણ કેવી રીતે થાય? મીન્સ કે આખો જે પાચિત ખોરાક છે એનું શોષણ થવું જોઈએ ને. રેડી, એ શોષણ કેવી રીતે થાય છે એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. હવે પાચિત ખોરાક એ નાના આંતરડાની દિવાલની રુધિરવાહિનીઓમાંથી પસાર થાય છે, જેને અભિશોષણ કે પછી શોષણ કહેવામાં આવે છે. તો ખાસ યાદ રાખજો કે જે પાચિત ખોરાક છે એનું શોષણ આપણા પાચન માર્ગના કયા ભાગમાં થાય? તો નાના આંતરડામાં. નાના આંતરડામાં પાચિત ખોરાકમાંથી કેટલાક પોષક તત્વોનું શોષણ થાય છે, જેને આપણે અભિશોષણ કહીએ છીએ. નાના આંતરડાની અંદરની દિવાલમાં હજારો આંગળીઓ જેવા નાના નાના પ્રવર્ધો આવેલા હોય, જેને રસાંકુરો કહેવામાં આવે છે. ખાસ યાદ રાખજો, જુઓ રસાંકુરો ક્યાં આવેલા હોય? તો કે એક જીભમાં આપણે જોયું હતું કે જીભ છે એમાં અલગ અલગ સ્વાદની પરખ માટે રસાંકુરો આવેલા હોય છે. તો એવી જ રીતે જુઓ,
નાના આંતરડામાં પણ રસાંકુરો આવેલા હોય છે. નાના આંતરડાની અંદરની દિવાલમાં હજારો આંગળી જેવા પ્રવર્ધો આવેલા હોય એને આપણે શું કહેશું? રસાંકુરો કહેશું. તમને કોઈ પૂછે ભાઈ નાના આંતરડામાં રસાંકુર કોને કહેવાય, તો આ વ્યાખ્યા તમારે લખવી પડે. શું તમે અનુમાન બાંધી શકો છો કે આ રસાંકુરોનો નાના આંતરડામાં શું ફાળો હશે? તો કે હા, આ જે રસાંકુરો નાના આંતરડામાં આવેલા છે એ જ રસાંકુરો ખાસ આ ખોરાકના શોષણ માટે જવાબદાર છે. ખોરાકનું સંશ્લેષણ કરવા માટે આ જે નાના આંતરડામાં આવેલા રસાંકુરો છે એ જ જવાબદાર હોય છે. રસાંકુરો એ પાચિત ખોરાકની શોષણ સપાટીમાં વધારો કરે છે. એવું કે નાના આંતરડામાં આવેલા રસાંકુરો પાચિત ખોરાકનું શોષણમાં વધારો કરે છે. પાચિત ખોરાકના શોષણમાં વધારો કરે છે. દરેક રસાંકુરો પાસે તેની સપાટીની નજીક પાતળી અને નાની રુધિર કેશિકાઓનું ઝાડું જોવા મળે છે. કે રસાંકુરો છે એની પાસે શું જોવા મળશે? એક ઝાડું જોવા મળશે, રુધિર કોશિકાઓનું ઝાડું જોવા મળશે. અને એના જ થ્રુ આ જે કાંઈ રસાંકુરો છે એ પાચિત ખોરાકનું વધુ ને વધુ શોષણ કરી શકશે. રસાંકુરોની સપાટી એ પાચિત ખોરાકનું શોષણ કરે છે. શોષાયેલ ખોરાક રુધિરવાહિનીઓ દ્વારા શરીરના વિવિધ અંગો સુધી પહોંચે છે. છે કે શરીરના વિવિધ અંગો સુધી આ રસાંકુરો છે કેવી રીતે આ પાચિત ખોરાક છે કેવી રીતે પહોંચે છે? તો કે આ જે રસાંકુરો છે એની પાસે જે રુધિર કોશિકાઓનું ઝાડું છે એ ખાસ અગત્યનું કાર્ય અહીંયા કરે છે. જ્યાં તે શરીર માટે જરૂરી પ્રોટીન જેવા જટિલ ઘટકોના બંધારણમાં વપરાય છે, જેને આપણે સ્વાંગીકરણ કહીએ છીએ. ખાસ યાદ રાખજો, શોષણ, સ્વાંગીકરણ આ બધું શેમાં થાય છે? નાના આંતરડામાં થાય છે. રેડી, સ્વાંગીકરણ કોને કહેવાય? આવી વ્યાખ્યા તમને પૂછાઈ શકે. તો સ્વાંગીકરણ કોને કહેવાય? તો કે આપણે જે કંઈ આ 2-3 લીટી પાકી કરી અંડરલાઈન કરી રેડી, એ શું છે? સ્વાંગીકરણ છે, જે આપણા નાના આંતરડામાં થાય છે. અને ખાસ આ જે નાનું આંતરડું છે એમાં આ પ્રોટીન જેવા જટિલ ઘટકોના બંધારણમાં જે કાંઈ ફેરફાર થાય છે રેડી, એને આપણે સ્વાંગીકરણ તરીકે ઓળખીએ છીએ. કોષોમાં ગ્લુકોઝ એ ઓક્સિજન દ્વારા તૂટે છે, કાર્બન ડાયોક્સાઇડ અને પાણી જે છે ઉત્પન્ન કરે છે અને શક્તિ છૂટી પાડે છે. ખાસ યાદ રાખજો, આ લીટી નીચે અંડરલાઈન કરજો કે ભાઈ આપણા જે કોષ છે એમાં ગ્લુકોઝ એ ઓક્સિજન દ્વારા તૂટે છે અને કાર્બન ડાયોક્સાઇડને પાણીમાં રૂપાંતરણ થાય છે. કાર્બન ડાયોક્સાઇડ પાણી ઉત્પન્ન કરે છે અને સાથે સાથે શક્તિ પણ છૂટી પાડે છે. આ લીટી ખાસ અગત્યની છે, પરીક્ષામાં પૂછાશે, ખાસ અગત્યની છે એટલે અંડરલાઈન કરી રાખજો અને યાદ પણ રાખજો. જે ખોરાક અપાચિત અને વણ શોષાયેલો છે તે મોટા આંતરડામાં જશે. એટલે હવે જે કાંઈ ખોરાક વણ શોષાયેલો છે એટલે કે અપાચિત ખોરાક છે, એ બધો જ ખોરાક ક્યાં જશે? નાના આંતરડા પછી હવે મોટા આંતરડામાં જશે. રેડી, તો ચલો હવે જોઈ લઈએ આપણે મોટું આંતરડું. રેડી, સાવ સહેલું છે, સાવ નાનું છે અને ખૂબ અગત્યનું કાર્ય પણ છે અને સહેલું કાર્ય છે. તો ચલો જોઈ લઈએ ઝડપથી મોટું આંતરડું. મોટું આંતરડું એ નાના આંતરડા કરતાં પહોળું અને ટૂંકું હોય છે. તે આશરે 1.5 મીટર લાંબુ હોય છે. ખાસ યાદ રાખજો, આપણે ભણ્યા હતા નાનું આંતરડું છે એ ખરેખર હોય છે કેવું લંબાઈમાં? મોટું હોય છે, 7.5 મીટર. રેડી, 7.5 મીટર એની લંબાઈ હતી. પાકી કહી હશે તમે. અને એવી જ રીતે જોવો, અહીંયા મોટું આંતરડું છે તો એની લંબાઈ કેટલી છે? માત્ર ને માત્ર 1.5 મીટર. ખાસ યાદ રાખજો, નાના આંતરડાની લંબાઈ અથવા મોટા આંતરડાની લંબાઈ તમારે પરીક્ષામાં પૂછાય જ છે. તે અપાચિત ખોરાકમાંથી પાણી અને કેટલાક ક્ષારોનું શું કરે છે? શોષણ કરવાનું કાર્ય કરે છે. જુઓ, અહીંયા મોટા આંતરડાનું કાર્ય આવ્યું. મોટા આંતરડાનું કાર્ય શું છે? તો કે ફક્ત ને ફક્ત એ અપાચિત ખોરાકમાંથી પાણી અને ક્ષારો જે છે એનું શોષણનું કાર્ય કરે છે. તો તમને એવું પૂછે કે ભાઈ ખોરાકમાંથી પાણી અને
ક્ષારોનું શોષણ કોણ કરે છે? મોટું વાતડું કરે છે. બાકી રહેલ કચરો તે મળાશયમાં જાય છે અને તેમાં અર્ધ પાચિત મળ સ્વરૂપે રહે છે અને પછી આ મળ એ મળદ્વાર દ્વારા સમયાંતરે નિકાલ પામે છે, જેને આપણે મળ ત્યાગ તરીકે ઓળખીએ છીએ. તો પેલા મોટું વાતરડું આવ્યું, આ મોટું વાતરડું છે એની લંબાઈ 1.5 મીટર છે. મોટું વાતરડું કાર્ય શું કરે? તો કે અપાચિત ખોરાકમાંથી પાણી અને કેટલાક ક્ષારોનું શોષણ કરે. હવે જે કંઈ અપાચિત ખોરાક છે એ બધો જ મળમાં રૂપાંતરિત થઈ જાય છે અને ત્યાર પછી એ મળદ્વાર દ્વારા મળ ત્યાગ થઈ જાય છે. અપાચિત ખોરાક જે ન જોતો હોય આપણા શરીરમાંથી મળદ્વાર દ્વારા બહાર નીકળી જાય છે. આટલું કાર્ય છે. આ આપણા બધા પાચન માર્ગો હતા. રેડી, આપણે જે પાચન માર્ગના અલગ અલગ ભાગ હતા 6, એ 6 ભાગ જે છે આપણે પૂરા કર્યા. રેડી, એમાં પહેલાં આપણે મુખ ગુહા ચલાવ્યું, ત્યાર પછી અન્નનળી ચલાવ્યું, ત્યાર પછી આવશે જઠરનું કાર્ય, ત્યાર પછી આવશે નાનું આંતરડું, ત્યાર પછી આવશે મોટું આંતરડું અને છેલ્લે આવશે મળદ્વાર. આ 6 પાચન માર્ગના ભાગો છે અને આ પાચન માર્ગના દરેક ભાગો વિશેની માહિતી તમારે પાકી કરવાની છે. ખૂબ જ અગત્યની છે. દેડી, એટલે પાચન માર્ગના 6 ભાગો, એમાં ખોરાક ઉપર શું શું કાર્ય થાય છે અને ખોરાકમાં રહેલા કયા ઘટકનું પાચન એ પાચન માર્ગના કયા ભાગમાં થાય છે એ તમારે યાદ રાખવાનું છે. દાખલા તરીકે મેં તમને કીધું કે પ્રોટીનનું અંશતઃ પાચન ક્યાં થાય? તો જઠરમાં. ચરબી છે એનું પાચન ક્યાં થાય? નાના આંતરડામાં. પછી પિત્તરસ છે, લડી, તો એનો સ્ત્રાવ કોણ કરે? તો યકૃત. પછી પિત્તરસ છે એ કેમાં સંગ્રહિત થાય? તો પિત્તાશયમાં. આ બધી વસ્તુ તમારે યાદ રાખવાનું. મોટા આંતરડાનું કાર્ય એની લંબાઈ, નાના આંતરડાનું કાર્ય એની લંબાઈ, નાના આંતરડામાં જે રસાંકુરો આવેલો છે, રસાંકુરો આવેલા હોય છે એનું કાર્ય, પછી જીભ છે એના પ્રકારો, પછી દાંત છે એના પ્રકારો, કે દાંત છે એના પ્રકારો છે તો એ કયા કયા કાર્યો કરે છે, અલગ અલગ પ્રકારના દાંત અલગ અલગ પ્રકારના કાર્યો કરે છે. રેડી, આ બધું સાવ સિમ્પલ છે. તમે એકવાર ઘરે બેસી નિરાતે એકદમ મનથી તમે આ ચેપ્ટર જે છે એ જેટલું અત્યારે ચાલ્યું છે એટલું વાંચશો ને, એટલે અવશ્ય કહું છું 110% 110% ગેરંટી આપું કે તમને આ ચેપ્ટર એકદમ સુવ્યવસ્થિત રીતે આવડી જશે. રેડી, એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો, ઘરે એકવાર પાઠ્યપુસ્તક ખોલી અને આખે આખું ચેપ્ટર વાંચી નાખજો. આ જે છે જેટલું ચાલ્યું છે એટલું ચેપ્ટર વાંચવાનું છે અને આ વિડીયો છે એને 2 વખત જોઈ લેજો જેથી કરી બધું તમને સમજાઈ જાય. તો ચલો, હવે આપણે કાલના વિડીયોમાં ખાસ પ્રાણીઓ છે એમાં પાચન કઈ રીતે થાય છે, મીન્સ કે જે ઘાસ ખાતા પ્રાણીઓ છે, તમે જુઓ છો ભેંસ છે, ગાય છે, આ બધા પ્રાણીઓ છે એમાં કઈ રીતે પાચન થાય છે. ત્યાર પછી અમીબા. અમીબા છે એ ખૂબ જ અગત્યનું એક સજીવ છે અને અમીબા છે એ તમને પાણીમાં જોવા મળે. રેડી, તો આ અમીબા છે એ શું છે? અમીબામાં પાચન કઈ રીતે થાય? અમીબા ખોરાકનું ગ્રહણ કઈ રીતે કરે એ આપણે ભણશું. રેડી, તો એ હવે આગળની વાત છે. અત્યારે જેટલું ચાલ્યું છે આ વિડીયોમાં એ બધું અવશ્ય યાદ રાખજો.